યુક્રેન બનવા દીકરો જાય અને અહીંયા ફસાય ત્યારે કમર ગોટી બધી નીકળી પડી કે અમારા મહારાજા આમ કરી નાખ્યું, અમારા મહારાજા તેમ કરી નાખ્યું, અમારા મહારાજ. કોઈએ પૂછ્યું કે યુક્રેન કેમ જવું પડ્યું હતું? ત્યાં 20 લાખ રૂપિયામાં ડોક્ટર બની શકે છે, તો હિન્દુસ્તાનમાં આપણો દીકરો એ ડોક્ટર કેમ ના બની શકે? અહીંયા કેમ 1 કરોડ આપવા પડે? આ કમર ગોટીને આપવા પડે છે વચ્ચે 50 લાખ, એટલે હોસ્પિટલ અહીંયા અકસ્માત થાય, તમને મને અહીંથી કોઈ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો 2-5-10 લાખ નો બિલ આવે, તમારા મારા માંથી કોઈ ભરી શકે એમ છે? અથવા તો પત્નીના ઘરના મૂકવા પડે ના મૂકવા પડે? 27 વર્ષ થયા અહીંયા અકસ્માત થાય, સિમ્પલ છે, હિસાબ કરો. હું નથી કહેતો કોઈને મત કોને આપો, હિસાબ કરો. અહીંયા અકસ્માત થાય, 10 લાખ રૂપિયો ખાનગી હોસ્પિટલમાં બિલ આવે તો આપણે ભરી શકીએ? આપણે પોતાએ ભરવું પડે, કોઈ સરકાર ભરવા નથી આવતી. અરવિંદ કેજરીવાલજીની દિલ્હીમાં 7 વર્ષની સરકાર છે. 7 વર્ષ એટલે 9 બેબી કહેવાય, અહીંયા 27 વર્ષનો ઢગો કહેવાય. 7 વર્ષની સરકાર છે દિલ્હીમાં. કોઈનો પણ અકસ્માત થાય મિત્રો, હિન્દુસ્તાનમાં દિલ્હીની સરહદમાં 1 લાખનો બિલ આવે કે 1 કરોડનો બિલ આવે, ખાનગી હોસ્પિટલમાં સંપૂર્ણ સેવા ફ્રી છે. બીજું કે દિલ્હીમાં કોઈ પણ દવાખાને વયા જાવ, દિલ્હીના નાગરિકને સંપૂર્ણ મેડિકલ સુવિધા ફ્રી છે. સારામાં સારી સ્કૂલ અત્યારે નીટ, આખા હિન્દુસ્તાનમાં સૌથી વધુ જે ટકાવારી આવી ને તે દિલ્હીના સરકારી સ્કૂલના બાળકોની આવી. ત્રીજી વસ્તુ, ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે ગુજરાતમાં. કમરકટાને આપવું પડે, આપવું પડે ને? એ ભાજપનો નેતા હોય ને, ઈ કેમ કે મારે દવાખાનું કરવું છે એટલે એને 50 લાખ રૂપિયા આપવો પડે?